વેરાવળ નજીકના ગોવિંદપરા ગામે 11 કેવીની ટીસી બદલાતા કર્મચારીનું વીજ શોક લાગતા કમકમાટી ભર્યો મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, તેમજ વીજ વિભાગના અધિકારીઓની બેદરકારી હોય જેને લીધે નિર્દોષ કર્મચારીનો જીવ ગયો હતો. લોકો દ્વારા જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. ગનીભાઈ નૂરભાઈ સુમરા, ગોવિંદપુરા ગ્રામ પંચાયત સરપંચ. ગનીભાઈ, શું આખી ઘટના બની છે, કેની બેદરકારી છે, આખી સમગ્ર હકીકતથી વર્ણવો. હકીકતમાં એવું છે કે વેરાવળથી મને ભાઈનો ફોન આવ્યો કે તમારે ત્યાં ટીસી બદલાવવાનો છે, તમે હાજર રહેજો ગોવિંદપુરા, અડધી કલાકમાં આવું છું. અડધી કલાકમાં ભાઈ આવી ગયા, અમે બંને જણા વાડીએ ગયા. વાડીએ ગયા ત્યાં કોઈ સરકારી કર્મચારીને હોવું જોઈએ, જુનિયર એન્જિનિયર કે કોઈ પણ, આ એક જ આદમીન હતો. એની ત્યાં આવીને ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જે તે જીબીના અધિકારીને એને ફોન કર્યું લાઈન બંધ કરાવવા માટે, એલસી લેવા માટે. પછી 15-20 મિનિટ બેઠો, પછી સામેથી એને ફોન આવ્યો કે હવે લાઈન ક્લિયર થઈ ગઈ છે. પછી ભાઈ ઉપર ચડ્યો અને મને કે તમે આ જરાક ટીસીને લાડો બાંધી દેજો. એ ઉપર ગઢડી ચરાવવા ગયા, અહીંયા ધડાકો થયો, ધડાકાથી હું આની કરું ભાઈ ગયો. એ ભાઈ ઉપર ટીંગાઈ ગયો, હું દોડીને વાસરો લેવા ગયો મારી વાડીની અંદર. વાસરો લઈને મેં મહેનત કરી, પણ વાસરા એની જ્યારે હું અડાવતો હતો ત્યારે બી લાઈન ચાલુ હતી. ઓકે, એટલું જાણું છું. ખાસ કરીને સરપંચ, વાત કરવામાં આવે તો આ આખું અવડું ટીસી 11 કેવીનું બદલાવાનું હતું, એક જ કર્મચારી હતો, કોઈ બીજો હતો, શું આખી હકીકત? નહીં નહીં, એક જ ભાઈ પોતે જ હતો, બાકી ખરેખર કાયદેસર જીબીના એક માણસને રહેવું જોઈએ સારા ઓફિસરને સાથે. બરાબર, આ કોઈ નબળો કામ નથી. ઓકે, શું માનો છો આના માટે જવાબદાર કોણ માની શકાય? જીબી વાળા જવાબદાર માની શકાય.